આગળ વધીએ. રાજ્ય સરકારના મંત્રીઓના પીએ પીએસની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યું છે નોટિફિકેશન. રાજ્ય સરકારના મંત્રીઓના પીએ અને પીએસની નિમણૂક કરી દેવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે આ મામલે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે, જેમાં તમામ મંત્રીઓના પીએ અને પીએસ કોણ હશે તેના નામ જાહેર કરવામાં આવ્યા છે. નિમણૂક આખરે કરી દેવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગની આ કામગીરી. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર. બ્રિજેશ, નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, આખરે મંત્રીઓના પીએ પીએસ કોણ રહેશે, નિમણૂક કરી દેવામાં આવી, કયા નામ સામે આવ્યા? જો રાજ્ય સરકારના મંત્રીઓના અંગ સ્ટાફની જે છે નિયુક્તિ કરવાની હતી અને આ નિયુક્તિના ઓર્ડર આજે થયા છે. 20 દિવસ બાદ જે છે આ નિયુક્તિઓ કરવામાં આવી છે, જેની અંદર કેબિનેટ મંત્રીઓ જે છે તેમને અંગત સચિવ, અંગત અધિક સચિવ અને અંગત મદદનીશ 3 વ્યક્તિઓનો સ્ટાફ ફાળવાયો છે. જ્યારે રાજ્યકક્ષા મંત્રીઓ અને અંગત સચિવ અને અંગત મદદનીશ એમ 2 વ્યક્તિઓનો સ્ટાફ ફાળવાયો છે. ઉદ્યોગ મંત્રી જે છે તેમને જે છે અંગત સચિવ માટે રિટાયર્ડ અધિક કલેક્ટર તેમની નિમણૂક કરવામાં આવી છે. બાકી તમામ સ્ટાફ જે છે વર્તમાન જે સ્ટાફ સરકારમાં કામ કરતો હોય તેવા અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. મોટાભાગના મંત્રીઓના સ્ટાફ બદલાયા છે. હર્ષ સંઘવી નો સ્ટાફ જે છે તેમાં પણ મોટાભાગનો ફેરફાર થયો છે. પણ મંત્રીઓને જે નવા સચિવો આપવામાં આવ્યા છે તે સચિવોમાં તમામ ચહેરાઓ બદલાયા છે. દરેક મંત્રીઓને એક અધિકારી જૂનો અને એક નવો એ પ્રકારનું કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે. તે પ્રમાણે નિયુક્તિઓ થઈ છે. જે જૂના મંત્રીઓ હતા તેમાંના કેટલાક મંત્રીઓના જે સચિવો છે તે યથાવત રહ્યા છે. બાકી નવા અધિકારીઓ જે છે મૂકવામાં આવ્યા છે અને નવા અધિકારીઓ હવે જે છે ચાર્જ સંભાળશે અને ત્યારબાદ મંત્રીઓની જે કામગીરી છે તે કામગીરી સરળ બનશે. જી જી બિલકુલ. આભાર પૂરી માહિતી માટે બ્રિજેશ.